નાંદોદના પ્રાંત અધિકારી કેડી ભગતના અધ્યક્ષપદે આજે રાજપીપળાના જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તારીખ 25મી જુલાઈના રોજ યોજાનારી કોવિડ 19 રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવ અંગે યોજાયેલી બેઠકમાં કોરોના સામે સુરક્ષિત રહેવા વેક્સિન જ એક અમોઘ શસ્ત્ર છે, જિલ્લાના વેપારીઓ સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરીને વધુમાં વધુ વેપારીઓ તેમાં ભાગ લે તે માટેનું સુચારુ આયોજન ઘડી કાઢવા જિલ્લા આરોગ્ય તંત્રને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજપીપળા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા પ્રાંત અધિકારી કેડી ભગતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કોવિડ 19 રસીકરણના ભાગરૂપે રાજપીપળા સહિત જિલ્લાના ગરુડેશ્વર, તિલકવાડા, દેડિયાપાડા અને સાગબારામાં પણ તારીખ 25મી જુલાઈના રોજ ખાસ વેક્સિનેશન સેન્ટરો ઊભા કરાશે, જેમાં વેપાર ધંધા વ્યવસ્થા કે અન્ય વ્યાપારિક ધંધા સાથે સંકળાયેલા લોકોને અગ્રતાના ધોરણે કોરોના વેક્સિનેશનમાં મહત્તમ વેક્સિનેશન હાથ ધરવા જાહેર અનુરોધ કર્યો છે. સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ દ્વારા નાના નાના વેપારીઓ, મજૂરો તેમજ તેમના પરિવારોને પણ કોરોના સંક્રમણથી બચવા માટે ખૂબ જ અગત્યનું હોવાથી સાથે જ વેક્સિનેશન કેમ્પ વેપારી મંડળોના વેપાર સ્થળોની નજીક રાખવા સૂચના આપી હતી. તેની સાથોસાથ વેપાર ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો અને તેમની સાથે દુકાનમાં કામ કરતા અન્ય લોકો અને તેમના પરિવારજનોને પણ આ વેક્સિનેશનનો લાભ આપવામાં આવશે, તેમજ જે લોકોએ વેક્સિન લઈ લીધી હોય તેવા વેપારીઓએ વેક્સિન રસીના સર્ટિફિકેટ પણ દુકાનમાં રાખવા અને તારીખ 31મી જુલાઈ સુધીમાં વેક્સિનેશનની રસી અવશ્ય લેવાની તાકીદ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા. ગુજરાત સરકાર તરફથી આવતીકાલે રવિવારે 25 તારીખે વેપારીઓ અને વેપારી મંડળો માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખી છે વેક્સિનેશન માટેની. તેના માટે આજે સવારે તમામ વેપારી મંડળો સંલગ્ન બધા વહીવટીતંત્રના અધિકારીઓને સાથે એક મીટિંગ રાખવામાં આવી હતી અને જેમાં વેપારીઓને વેક્સિન લેવા માટેની સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે. અને આવતીકાલે બધા જ આખા નર્મદા જિલ્લામાં દરેક તાલુકાઓમાં વેપારી મિત્રો અને એમની દુકાનો કે જે પણ એમની સંસ્થાઓ છે એમાં કામ કરતા દરેક કર્મચારીઓ વેક્સિનેશન લઈ લે એના માટે સુચારુ આયોજન વહીવટીતંત્ર તરફથી કર્યું છે અને એની વેક્સિન સાઇટોની પણ માહિતી એમને આપી દીધી છે અને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ અને તમામ આવતીકાલે જે સ્પેશિયલ ઝુંબેશનો ડે છે તેમાં બધા વેક્સિનેશન લઈ લે. વેપારી તરફ મંડળો તરફ ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક વેપારી મિત્રો અને વાણિજ્યિક સંસ્થાઓ આવતીકાલે જે વેક્સિનેશનનો જે સ્પેશિયલ ઝુંબેશનો ડે છે એમાં વેક્સિનેશન લઈ લે.